હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો આજે તમને મારા દાદી મોહનથાળ બનાવતા શીખવાડશે, અને મોહનથાળ તમને પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે બનાવતા શીખવાડશે. તો બાએ અહીંયા 3 બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે, જે આપણે ઘરમાં યુઝ કરતા હોઈએ ને તે. તો તેના માટે કરકરો કે દરદરો લોટ પીસવાની જરૂર નથી, આપણે જે ઘરમાં યુઝ કરતા હોઈએ ને તે જ લેવું. તો તમે ઘરે જે બાઉલથી માપ્યો ને તે બાઉલથી જ બધાનું માપ લેવું. તો આ રીતે એક મોટું વાસણ લઈ તેમાં બધો જ ચણાનો લોટ નાખી દેવો, અને બાઉલના 1/4 ભાગ જેટલું આપણે ઘી નાખવાનું, અને બાઉલના 1/4 ભાગ જેટલું દૂધ. તો અહીંયા વધારે નથી નાખવાનું, 2 થઈને 1/2 કપ થાય એટલું જ નાખવું, અને લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું, અને હાથથી આ રીતે જોડવું જેથી એકદમ સરસ મિક્સ થઈ જશે. તો જે માપ આપણે રાખ્યું છે તે પરફેક્ટ જ છે. અને હવે તે લોટને આપણે દાબી દેવાનો, અને 1/2 કલાક જેવું તેને આપણે રહેવા દેવાનું. તો 1/2 કલાક જેવું થઈ ગયું છે, અને જે આ રીતનો ઘઉં ચાળવાનો હવાલો આવે ને તેમાં ચાળી લેવાનું. તો લોટમાં એકદમ સરસ આ રીતની કણી પડી જશે. તો આ રીતનું એક મોટું બકડિયું લેવાનું છે. તો આપણે 3 બાઉલ લોટ લીધો હતો ને તેની સામે 1/4 બાઉલ જેટલું ઘી લેવાનું છે, અને 2 ચમચી તમારે વધારે ઘી નાખવું હોય તો પણ નાખી શકાય. તો અહીંયા જે ચાળેલો લોટ છે તેને ઉમેરી દેવો, અને હવે આપણે ચણાના લોટને શેકવાનો છે. તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે શેકતા રહીશું, અને તેને સતત આ રીતે હલાવતું રહેવાનું છે જેથી તે તળીએ ના બેસે. તો તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને લોટ પણ આપણો એકદમ સરસ ફૂલવા લાગ્યો છે, અને તેને આપણે તેનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકવાનો છે. તો તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે, અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને આ રીતના તમારે ચણાના લોટને શેકી લેવાનો, અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને ગેસ બંધ કરીને તેને થોડી વાર આપણે હલાવવાનું, અને બકડિયું બહુ ગરમ હોય તેથી તે તળિયે બેસે નહીં, અને હજુ થોડો ઠંડો થાય ને એટલે તેનો કલર વધારે ચેન્જ થઈ જશે. તો તેને આપણે સાઈડમાં મૂકીને બીજા બકડિયામાં આપણે ચાહણી મૂકી દઈએ. તો અહીંયા આપણે એક આ રીતનું વાસણ લેવાનું છે, અને તેમાં આપણે 1/4 બાઉલ જેટલું પાણી નાખવાનું, અને 1 બાઉલ જેટલી ખાંડ. તો અહીંયા બાએ બધું જ માપ 1 બાઉલથી જ લીધું છે, તો તમારે પણ એ રીતે જ માપ લઈ લેવું. અને આપણે ચાહણીને હાઈ ફ્લેમ પર ચલાવતા રહેવાનું. તો થોડી જ વારમાં આપણી ચાહણી થઈ જશે. તો અહીંયા આપણે બહુ વધારે ચાહણી નથી લેવાની, 1 તારની જ લેવાની છે. તો બા તમને બતાવે છે કે કેવી ચાસણી લેવી. તો આ રીતનો 1 તાર બનવો જોઈએ એવી ચાસણી લેવાની છે. તો ચાસણી આપણી રેડી થઈ ગઈ છે, તો તેમાં ચપટી લાડવાનો ફૂડ કલર નાખીશું. તો ફૂડ કલર એકદમ ઓપ્શનલ છે, અને કલરને આપણે ચાસણીમાં સારી રીતે મિક્સ કરી લેવાનો, અને જે આપણે લોટ શેકીને રાખ્યો છે ને તેમાં ચાસણીને ઉમેરી દેવાની, અને ચાસણી અને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું, અને થોડું ઠંડુ થાય ને ત્યાં સુધી બકડિયામાં જ આ રીતે હલાવતું રહેવું. અને હવે તેમાં આપણે ફ્લેવર માટે 1/2 ચમચી જેટલો એલચી પાવડર નાખીશું, અને તેને પણ સરસ મિક્સ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને આપણું મિશ્રણ પણ થોડું ઘાટું થઈ ગયું છે. તો તેમાં આપણે થોડું દૂધ ઉમેરવાનું. તો દૂધ તમારે જેટલો મોહનથાળ પોચો રાખવો હોય એ પ્રમાણે ઉમેરવું, અને દૂધને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. અને આ રીતનું ઠંડુ થઈ જાય ને પછી તેને એક ઘી લગાવેલી ચોકીમાં પાથરી દેવું, અને પછી તેના પર થોડું કાજુ બદામ પિસ્તા અને મગજતરીના બી નાખીને ગાર્નિશ કરી લેવું, અને પછી તેને થોડી વાર આપણે ઠંડુ થવા દેશું, અને થોડું ઠંડુ થઈ જાય ને પછી તેને કટ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ એકદમ સરસ બન્યો છે. અને જો તમે આ રીતે મોહનથાળ બનાવશો ને તો તમારો મોહનથાળ પણ એકદમ પરફેક્ટ બનશે. તો અહીંયા ભાંગે છે, તો તમે જોઈ શકો છો કે કેટલો એકદમ સરસ પોચો અને મસ્ત બન્યો છે, અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમને આ મોહનથાળની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.